हेलो फ्रेंड्स, फूड सिवा चैनल में आप सबनु स्वागत है। स्पेशली दूधी नो ज्यूस पीने जो तमारे वजन घटाड़वो होय तो अहीं दूधी ना ज्यूस में मात्र एक वस्तु तमे उमेरी दियो, तमारो वजन चौक्कस घटशे, धड़धड़ घटवा लागशे। खरेखर दूधी नो ज्यूस पीने वजन घटाड़वो खूब सरस वात कहेवाय, कारण के कोई ज नुकसान नथी, साथे साथे धाक नहीं लागे, वजन घटशे, शरीर नी चरबी एनी आपोआप दूर थशे, ए उपरांत फायदा ज फायदा छे। ए उपरांत जे लोको ने डायबिटीस छे, थायरोइड छे, हार्ट प्रॉब्लम छे, कोलेस्ट्रोल छे, डॉक्टरे कह्युं छे के शरीर नु चरबी घटाड़े एवा लोकोए स्पेशली दूधी नो ज्यूस पीवो जोईए। परंतु हा, जे लोको ने शुगर छे ए लोको दूधी नो ज्यूस पीवे त्यारबाद चोक्कस शुगर चेक करे, अथवा तो एमने एवुं लागे छे के एमनुं ब्लड शुगर ओछुं थतुं जाय छे अने वीकनेस जेवुं लागे छे, तो एक खजूर चोक्कस खाई ले, कारण के दूधी छे सौथी वधारे ब्लड शुगर ओछुं करवानुं काम करे छे। एटला माटे અને સાથે સાથે ઝડપથી વજન ઘટાડે છે, તો દૂધી ખૂબ જ ઉપયોગી છે વેઇટ લોસ માટે। પરંતુ જો આ એક વસ્તુ તમે દૂધીના જ્યુસ બનાવ ઉમેરી દેશો તો ડબલ સ્પીડે તમારું વજન ઘટવા લાગશે, ચરબી ઘટવા લાગશે, અને એકવાર વજન ઘટશે પછી ફરી ક્યારેય નહીં વધે। તો ચલો જોઈએ આપણે પરફેક્ટ દૂધીનું જ્યુસ બનાવવાની રેસીપીનો વિડીયો। મિત્રો, ખરેખર ખૂબ જ ઉપયોગી ટીપ્સ છે, ફોલો કરો, વજન ઘટાડો। આ માહિતી પસંદ આવે છે તો દિલથી એક લાઇક ચોક્કસ કરશો, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરશો અને આપણો ફીડબેક કોમેન્ટ બોક્સમાં જણાવ જણાવશો। તો ચલો આપણે ફરી મળીએ, તો ચલો આપણે જોઈએ પરફેક્ટ રેસીપીનો વિડીયો। તો અહીંયા આપણે દૂધી લેવાની છે, દૂધી આખી હોય એમાંથી અડધો કટકો આપણે સાઈડ પર રાખી દઈશું। એ કટકાનું જ્યારે આપણે બીજું વેટ લોસ ડ્રિંક્સ બનાવીએ એટલે કે બીજી વારનું ત્યારે ઉપયોગ કરીશું। હવે અહીંયા આપણે દૂધીને સારી રીતે વોશ કરશું। અહીંયા આપણે દૂધીની છાલનો ઉપયોગ કરવાનો છે। દૂધીની છાલમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે, પાચન શક્તિ તો વધારે છે, સાથે સાથે દૂધી છે એ આપણા શરીરની અંદર લાંબો ટાઈમ સુધી ભૂખ નથી લાગવા દેતું। અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે તમે વેટ લોસ કરો છો, વજન ઘટાડો છો, ત્યારે દૂધી ચોક્કસ ખાવી જોઈએ, કારણ કે દૂધીની અંદર કેલરી ઝીરો છે। દૂધી અને મગ ચોક્કસ ખાવા જોઈએ, આ બંને વસ્તુથી તમારું વેઇટ લોસ એકદમ ઝડપથી થશે। વજન ક્યારે વધે છે? જ્યારે આપણે વધારે પડતી કેલરી લઈએ। તો હવે વજન ઘટવાની આપણી જે કન્ડિશન છે એ જોઈએ। તો વજન ક્યારે ઘટે છે? તો વજન આપણા શરીરની જે આપણે વધારાની કેલરી લીધી છે, સ્ટોર છે એ બધી જ કેલરી, એટલે કે કેલરી કેવી રીતે આપણે શરીરમાં જામી છે, ચરબી રૂપે કેવી રીતે? તો તમે જે જમો છો એ થોડું ખોરાક વધારે જમી લીધો હોય, અથવા તો તમારી પાચન શક્તિ નબળી હોય, તો એ કન્ડિશનની અંદર તમારા શરીરની જે ચરબી હોય છે વધવા લાગે છે। તો એ ચરબી તોડવા માટે સૌથી પહેલાં તમારે જૂની ચરબી હોય એને બાળવાનું કામ કરવું પડશે। તો તમારે બહારથી કેલરી નથી લેવાની, આપણે જે કેમ આપણે રસોઈ ખોરાક વધે છે તો આપણે ફ્રીજમાં સ્ટોર કરીએ છીએ, એવી રીતે આપણા બોડીની અંદર પણ વન ટાઈપ ઓફ ફ્રીજ છે, જે આપણે વધારાનું ખાઈએ છીએ સ્ટોર કરે છે। ટૂંકમાં તમે જ્યારે બહારથી કેલરી લેવાનું બંધ કરો છો ત્યારે તમારું શરીર સ્ટોર થયેલી કેલરી લેવાનું સ્ટાર્ટ કરે છે। માટે તમારે બહાર જો ભૂખ્યા રહેશો તો પણ તમને વીકનેસ આવશે, એટલે ભૂખ્યું નથી રહેવાનું, પરંતુ જ્યારે પણ તમે ડાયટ કરતા હોય, વેઇટ લોસ કરો છો, તો એવા સમયે તમારે ધ્યાન રાખવાનું છે કે બને એટલી તમારા શરીરની અંદર કેલરી ઓછી જાય। તો એવા સમયે તમે મગ ખાઈ શકો છો, દૂધી ખાઈ શકો છો, કારણ બંને વસ્તુની અંદર તાકાત ભરપૂર છે, વીકનેસ નહીં આવવા દે, તમારું શરીર ઘોડા જેવું રાખશે, સાથે સાથે એની અંદર કેલરી ઝીરો છે। અને સૌથી મહત્વની વાત એ છે કે દૂધીની અંદર જે ચિકાસવાળો પદાર્થ હોય છે, કાકડીની અંદર ચિકાસવાળો પદાર્થ હોય છે, તે તમારા શરીરની ચરબીને ખેંચી ખેંચીને બહાર કાઢવાનું કામ કરે છે। સૌથી પહેલાં તો ખૂણે ખાચરે જ્યાં પણ ચરબી હોય તો એવી જગ્યાએ, એટલા માટે જ ચરબી ખેંચીને બહાર કાઢે છે, એટલા માટે જ આપણે જ્યારે વેઇટ લોસ કરીએ છીએ ત્યારે દૂધી, કાકડી, કોથમીર, ફુદીનો, પાલક, સાથે સાથે આપણે મગ ચોક્કસ ખાવા જોઈએ। તો અહીંયા આપણે દૂધી આવી રીતે સમારી લેવાની છે, વિથ છાલ સાથે દૂધી સમારજો। હવે જ્યારે આપણે વેઇટ લોસ માટે સ્પેશિયલી દૂધીનું જ્યુસ બનાવી રહ્યા છીએ ત્યારે એમાં બીજી કોઈ જ વસ્તુ ઉમેરવાની નથી। તમે સ્વાદપ્રિય છો તો મીઠા વગરનું જ આ જ્યુસ પીવાનું છે, મીઠું પણ ઉમેરવાનું નથી, દવા સમજી ચોક્કસ પી જજો, રોજનું તમારું 600 થી 700 ગ્રામ વજન ઘટશે। હવે જે બીજી વસ્તુ એમાં ઉમેરવાની છે એ છે તજનું લાકડું, તજ છે એનું આટલું બધું લાકડું ઉમેરવાનું નથી, માત્ર ને માત્ર મગના દાણાથી થોડું વધારે ઉમેરી દઈએ, આપણે આટલું જ ઉમેરીએ તજનું લાકડું, કારણ કે આ તજ છે એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ દવા ધરાવે છે, સાથે સાથે તજ છે એ આપણા શરીરની ચરબીને ખાંચે ખાંચીને બહાર કાઢે છે। જે લોકોને હાર્ટ પ્રોબ્લેમ છે, જે લોકોને વેરિકોઝ વેઇન્સનો પ્રોબ્લેમ છે, જે લોકોને હાર્ટ ડિસીઝની સમસ્યા છે, જે લોકોને થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ,
डायबिट છે એ લોકોએ નેચરલી આ તજનું ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ. તો અહીં આપણે તમે જોઈ શકો છો મેં કેટલું તજનું લાકડું લીધું છે. અહીંયા આપણી વેટ લોસની સામગ્રી રેડી છે. બસ દૂધીનું જ્યુસ એર વેટ લોસ માટે સ્પેશિયલી બનાવો. ત્યારે તમે આ વસ્તુ ચોક્કસ ઉમેરો, એનાથી તમારું વજન 4 ગણી સ્પીડમાં ઘટશે. તો અહીંયા હવે આપણે બનાવીશું સ્પેશિયલી વેટ લોસ માટે દૂધીનું જ્યુસ. તો એના માટે સૌથી નાની મિક્સર જાર લેવાની, એમાં સમારેલી દૂધી ઉમેરી દેવાની છે અને સાથે સાથે તજનું લાકડું પણ ઉમેરી દેવાનું છે. અને હવે જ્યારે પણ તમે આ દૂધીનો જ્યુસ પીશો છો ત્યારે માત્ર પીસાય એટલું પાણી ઉમેરવાનું છે. યાદ રહે સૌથી નાની મિક્સર જાર લેવી અને એમાં વધારે નહીં 2 ચમચી પાણી ઉમેરવાનું છે. અને હવે આપણે લીડ કવર કરીશું અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈએ. ચટણી જેવી આપણે આની પેસ્ટ બનાવવાની છે. તો અહીંયા આપણે આ ટાઈપની પેસ્ટ બની જાય એટલે આપણે એમાં ઉમેરી દઈએ પાણી. તો આ થઈ ગયું તમારું વેટ લોસ ડ્રિંક. હવે આપણે આ વેટ લોસ ડ્રિંક્સને ગાળી લેવાનું છે. તો અહીંયા આપણે એક વાસણ લઈએ, એમાં જ્યુસ ગાળવાની ગરણી મૂકી અને ગાળી દઈએ. તો અહીંયા તમારું દૂધીનું વેટ લોસ ડ્રિંક્સ રેડી છે. હવે આપણે જે નીચે એકદમ સ્મૂથ વેટ લોસ ડ્રિંક્સ બનીને રેડી છે એ સર્વ કરીએ. તો અહીંયા આપણે આ વેટ લોસ ડ્રિંક છે તમે સવારે નરણા કોઠી અને બપોરે જમો છો એ જમતાના એક કલાક પહેલા દિવસમાં 2 વાર પીવાનું છે. અને સાથે સાથે તમે થોડું વોકિંગ કરો, બસ આટલું ધ્યાન રાખવાનું છે. અને બહારનું તળેલું ન ખાઓ, સાથે સાથે થોડી ગળી વસ્તુ ન ખાઓ, મેંદો ન ખાઓ, ઘરનું જમો અને ભૂખ કરતાં ઓછું જમો. તમારું વજન કોઈ પણ ડાયટ વગર માત્ર ને માત્ર આટલી ચરી પાડીને મહિને તમે 7-8 કિલો નેચરલ રીતે ઘટાડી શકો છો. તો ખરેખર ખૂબ જ ઉપયોગી ટિપ્સ છે, ફોલો કરો અને વજન ઘટાડો.